સુરત કોર્પોરેશને બનાવેલા 44 કિલોમીટરના સાયકલ ટ્રેકમાં હવે વાહનો પાર્કિંગ થવા લાગ્યા છે, જેથી સાયકલ ચલાવનારાએ ના છૂટકે મુખ્ય રસ્તા પર સાયકલ ચલાવવી પડે છે। સુરતમાં મોટા ભાગના સ્થળોએ પેઇડ પાર્કિંગની સુવિધા છે, પણ પૈસા ન ચૂકવવો પડે એટલા માટે ઘણા વાહન ચાલકો આ સાયકલ ટ્રેકમાં પોતાના વાહન રાખી જતા રહે છે। કોર્પોરેશનને પણ જાણે કે આ મુદ્દામાં રસ નથી, જેથી આવા વાહન ચાલકોને છૂટો દૂર મળ્યો છે। હવે સવાલ એ છે કે કોર્પોરેશનને આ સાયકલ ટ્રેકમાં માત્ર સાયકલ જ ચાલે તે જોવામાં રસ નથી, તો પછી આ ટ્રેક બનાવ્યો જ કેમ? અને જો રસ છે તો પછી આ ટ્રેક પર વાહન પાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કેમ થતી નથી? પ્રજા જે હંમેશા ખાવા માટે અને લોચા માટે જાણીતી છે, એ પ્રજા આજે પોતાની હેલ્થ માટે પણ એટલી જ અવેરનેસ બની છે, અને એના માધ્યમથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણે બીઆરટીએસને એના માધ્યમથી સાયકલો પણ સ્ટેન્ડ સાયકલ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે, તો એનો લોકો વધુ ને વધુ ઉપયોગ કરી રહ્યા છે। એને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા 40 કિલોમીટરથી પણ વધુ સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે કે જેથી